કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે 21 ઓગસ્ટ અને શુક્રવાર, તમારું જે પેપર છે પૂર્વાલાપ, એટલે પૂર્વાલાપ કાવ્ય સંગ્રહ, એમાં કવિ કાંત વિશેનો પરિચય આજે આપણે જોઈ લઈશું. અગાઉના વિડીયોમાં પણ મેં સામાન્ય માહિતી કવિ કાંત વિશે આપી હતી. હવે પછી, એટલે કે આજના આ વિડીયોમાં કવિ કાંતના પરિચયની થોડી ચર્ચા કરી લઈશું, એની માહિતી મેળવી લઈશું. નર્મદથી રચાવા લાગેલી અર્વાચીન ગુજરાતી કવિતાનો બીજો વળાંક જો નરસિંહરાવની કવિતામાં મળે છે, તો ત્યાર પછીનો બીજો એક મહત્વનો વળાંક એ કાંતની કવિતામાં જોઈ શકાય છે. ગુજરાતી કવિતાનું કલામય રૂપ આ સમયમાં પ્રગટતું દેખાય છે. ગુજરાતી સાહિત્યમાં કાંત અને કલાપીનું આગમન એ કાવ્યકળાની વસંતનો અનુભવ કરાવે છે. કાંતે ધર્મ વિષયમાં અને કલાપીએ પ્રેમ વિષયમાં તીવ્ર મનોમંથન અનુભવ્યું હતું. એ બે સંવેદનશીલ કવિ હૃદયોએ કેટલું નૂતન અને ચિરંજીવ કલાસર્જન પણ કર્યું છે. તો આપણે જે પૂર્વાલાપ કાવ્ય સંગ્રહમાં આપણા અભ્યાસક્રમમાં, એટલે કે અભ્યાસ નિયત 25 જેટલી કવિતાઓ છે એનો અભ્યાસ કરવાનો છે, પણ એ પહેલાં આપણે આ પૂર્વાલાપના કવિનો પરિચય જોઈ લેવો પડે. તો એના વિશે આપણે વાત કરીએ તો કાંત તો એમનું ઉપનામ છે. એમનું પૂરું નામ એ મણિશંકર રત્નજી ભટ્ટ છે અને એમનો સમય એ 1867 થી 1923 સુધીનું છે. સુંદરમે એમના વિશે કહ્યું છે કે નવી કેળવણીની અસર હેઠળ સાહિત્યની કવિતાના સંસ્કાર ઝીલી લખાવા માંડેલી અર્વાચીન કવિતાનું સુભગ કળાયુક્ત અને આત્મોપજીવી સ્વાધીન સ્વરૂપ પહેલીવાર કાંતની કવિતામાં પ્રગટ થાય છે. તો આ કવિનું જે જીવન છે, એમનો ઉછેર, એમનું વ્યક્તિત્વ ઘડતરનો પણ આપણે સામાન્ય પરિચય મેળવી લઈએ તો કાંત એવા ઉપનામથી ગુજરાતી કવિતા ક્ષેત્રે સવિશેષ પ્રતિષ્ઠા પામેલા મણિશંકર રત્નજી ભટ્ટનો જન્મ સૌરાષ્ટ્રમાં લાઠી પાસે આવેલા ચાવંડ ગામે 1867 થયો હતો. તેમનું કુટુંબ એ વિદ્યાપ્રેમી, ધર્મપરાયણ અને પ્રશ્નોરા નાગર જ્ઞાતિનું હતું. પ્રારંભનો થોડોક અભ્યાસ તેમણે માંગરોળમાં અને પછીથી મોરબીમાં કર્યો હતો. રાજકોટની શાળામાંથી 1884 મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને વધુ ઉચ્ચ અભ્યાસ અર્થે મુંબઈની એલ્ફિસ્ટન્ટ કોલેજમાં તેઓ જોડાયા હતા. અભ્યાસ પૂરો કર્યા પછી એમણે સુરતમાં શિક્ષક તરીકેની નોકરી સ્વીકારી લીધી હતી. ભાવનગર અને વડોદરામાં પણ તેમણે નોકરી કરી હતી. BA તેમણે લોજિક અને મોરલ ફિલોસોફીના વિષયો રાખ્યા હતા. કાંતના વ્યક્તિત્વ ઘડતરમાં ગોવર્ધનરામ ત્રિપાઠી, નરસિંહરાવ દિવેટિયા, રમણભાઈ, બક ઠાકોર વગેરે સહાધ્યાયીઓનો ખૂબ મોટો ફાળો છે. નાની ઉંમરમાં પ્રવીણ સાગર ગ્રંથ પણ વાંચ્યો હતો. યુનિવર્સિટી શિક્ષણની અસરરૂપે યુવાન કાંતના માનસમાં બૌદ્ધિક રસ વિશેષ જાગૃત થયો હતો અને પ્રેમ, ધર્મ, ઈશ્વર વગેરે જેવા ગહન ગંભીર પ્રશ્નોને સમજવા માટે તેઓ મથામણ કરતા હતા. કોઈકે તેમને મહામંથન નિમગ્ન પુરુષ પણ કહ્યા છે, તે ઉચિત છે. કવિ કાંતનું મનોવલણ જોકે પૂરેપૂરું નાસ્તિક ન ગણાય, પરંતુ અજ્ઞેયવાદી હતું, તેમજ હિન્દુ વેદાંતનું વિરોધી બન્યું હતું. એમાં સ્વીડનબર્ગ નામના ખ્રિસ્તી દાર્શનિકના વિચારોનો ખૂબ મુખ્ય ફાળો છે. સ્વીડનબર્ગના ધર્મ તત્વજ્ઞાન વિષયક ગ્રંથો કાંતે તેમના વડોદરા નિવાસ દરમિયાન વાંચ્યા હતા. એમની ઊંડી અસર એમના ચિત્ત ઉપર પડી હતી. સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજીના શિષ્ટ સાહિત્યનું પરિશીલન અને ધર્મમંથન કાંતની કવિતાના વિધાયક પરિબળો છે. ઊંડા મંથન પછી કાંતે 1897 ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો. આથી સગા સ્નેહીઓ અને જ્ઞાતિજનોને વિશેષ કરીને મિત્રોનો વિરોધ અને વિયોગ પણ તેમને સહન કરવો પડ્યો હતો જ્યારે ખ્રિસ્તી ધર્મ એમણે અંગીકાર કર્યો ત્યારે. કાંત સરખા અતિ સંવેદનશીલ હૃદયના માનવી માટે એ અસહ્ય બન્યું, તેથી તેઓ પ્રાયશ્ચિત માટે તૈયાર થઈ ગયા. પછી તે આર્ય સમાજી રહ્યા. તેમણે પુનઃ હિન્દુ ધર્મ ધારણ કર્યો, પરંતુ તેમની આંતરિક પ્રતીતિ સાચા અર્થમાં છેક સુધી ખ્રિસ્તી ધર્મ તરફની જ રહી હતી. વડોદરાના કલાભવનના અધિકાર પદેથી તેમણે ભાવનગરમાં થોડુંક સમય શામળદાસ
કોલેજમાં અધ્યાપક તરીકે તેમજ મુખ્ય શિક્ષણાધિકારી તરીકે કાર્ય કર્યું હતું. ભાવનગરના મહારાજાના વિશ્વાસુ વ્યક્તિ પણ તેઓ બની રહ્યા હતા. તેમની પ્રથમ પત્ની નર્મદા અને વત્સલ પુત્રીના મૃત્યુના આઘાત તેઓ જીરવી ન શક્યા અને એટલે જ તેમના જીવનમાં શૂન્યતા અને એકલતા પથરાઈ ગઈ હતી. 1923માં તેઓ કાશ્મીરના પ્રવાસે ગયા હતા. ત્યાંથી પાછા ફરતા રાવલપિંડીથી લાહોર આવતી ટ્રેનમાં તેમનું અચાનક અવસાન થયું હતું. કાંત ક્ષરદેહે અવસાન પામ્યા અને એ જ દિવસે કવિ તરીકે તેમનું અક્ષર કાર્ય પૂર્વાલાપ રૂપે પ્રગટ થયું હતું, જે આપણે અત્યારે અભ્યાસક્રમમાં ભણવાનું છે. કાંતને વિક્ષુબ્ધ જીવન મંથનકાળ સમયે રાજવી કવિ, કલાપી કવિ નાનાલાલ તેમજ બક ઠાકોર જેવા સમકાલીન સાહિત્યકાર મિત્રોનો સંભાવ સાંપડ્યો હતો. એ બળ કવિતા માટે આશ્વાસકરૂપ બની રહ્યું હતું. તો આ એમના જીવનનો સામાન્ય પરિચય આપણે મેળવી લીધા પછી પૂર્વાલાપની કવિતાનો થોડોક ટૂંકસાર એની રૂપરેખા આપણે વાંચી લઈએ. પૂર્વાલાપ એ કવિનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે. સાંભળજો મિત્રો ધ્યાનથી, પૂર્વાલાપ એ કવિ કાંતનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે અને તેનું પ્રકાશન તેમના અવસાનના દિવસે થયું હતું. એવો વિલક્ષણ યોગ રચાયો હતો. પૂર્વાલાપના કાવ્યનું સંપાદન કરનાર શ્રી રામનારાયણ વિશ્વનાથ પાઠક કહે છે કે સર્વ જોતા પૂર્વાલાપ વિપુલ ગ્રંથ નથી, છતાં તેનું સ્થાન આપણા સાહિત્યમાં અપૂર્વ છે અને ગુજરાતી સાહિત્ય જ્યાં સુધી વંચાશે ત્યાં સુધી આ પૂર્વાલાપની કવિતાઓ ટકી રહેશે એમાં સંશય નથી. તેનું માધુર્ય, તેના ઉન્નત અને ગહન ભાવો, એની લક્ષ્યવેધી તરંગમય શૈલી, એનું સંગીત સર્વ અનુપમ અને અનુત્તર છે. આવું આ કવિતાઓ માટે રાવિ પાઠકે કહ્યું છે. આ અભિપ્રાયની સાથે સૌ કોઈ ભાવક એ સહજ રીતે સંમત થશે. કાંતે ઘણી નાની વયે ખરી મોહબ્બત અથવા ગુલબાસનું ફૂલ એ નામે દલપત શૈલીથી કાવ્ય સર્જનનો આરંભ કર્યો હતો 1883માં. પણ 3 વર્ષ પછી મારી કિસ્તી કાવ્યમાં જ કવિ તરીકેની કાંતની મૌલિક પ્રતિભા એ ચમક દાખવે છે. 1991માં ઉપહાર કાવ્ય રચાયું. આ બધા જ કાવ્ય આપણે ભણવાના છે, મારી કિસ્તી છે, ઉપહાર છે, એ રચાયું અને કવિમાં રહેલી આત્મશ્રદ્ધા રણકી ઉઠી. મારું નામ ગુજરાતી સાક્ષર મંડળના ઇતિહાસમાંથી જલ્દીથી ભૂંસાઈ નહીં જાય, વળી પાછી એમના કાવ્ય સર્જનને એક નવી દિશા મળે છે. આ સમયે વસંત વિજય જેવું ઉત્કૃષ્ટ ખંડકાવ્ય એમના હાથે રચાઈ ચૂક્યું હતું. ધર્માંતર પહેલાંની મંથન અવસ્થા તીવ્ર બનતા કવિના આંતરજગતમાં કટોકટી સર્જાઈ જાય છે અને કાવ્યજરણ સુકાવા માંડે છે. કાંતને એમની પત્નીના અવસાનનો આઘાત એ ઘોર નિરાશામાં ધકેલી દે છે અને દેવ્યાની કાવ્ય તેઓ પૂરું કરવાની શક્તિ પણ ગુમાવી બેસે છે. એ અંગે તેમનો એકરાર પણ જાણીતો છે જ. આમ આ પૂર્વાલાપ કાવ્ય સંગ્રહમાં કેટલાક ઉચ્ચ કોટીના ઉર્મી કાવ્યો પણ જોવા મળે છે. એ ઉર્મી કાવ્યોમાં કવિના આંતરિક જીવનના ધબકારા ઝીલાયા છે. મારી કિસ્તી, અંતિમ પ્રાર્થના વગેરે જેવા કાવ્યોમાં કવિની ખ્રિસ્તી ધર્મભાવના અને પ્રભુ શ્રદ્ધાનું નિરૂપણ થયું છે. તો સાંપ્રત રસમય ઋતુ, રતિને પ્રાર્થના, મનોહર મૂર્તિ, મત્ત મયુર, આપણી રાત જેવા કાવ્યોમાં સ્નેહભાવ પ્રગટ થાય છે. સાગર અને શશી જેવા કાવ્યમાં પ્રકૃતિ દર્શનની ઉર્મિ કાંતની કવિ તરીકેની સમર્થ પ્રતિભા પ્રગટ કરે છે. કાવ્યની શરૂઆતમાં જ કહે છે કે આજ મહારાજ જલ ઉપર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગનમાંહી ઉત્કર્ષ પામે, પિતા કાલના સર્વ સંતાપ સામે. આમ કહીને એની શરૂઆતમાં એ કહે છે. સુંદર એવું ઉર્મી કાવ્ય છે, પ્રકૃતિ ઉર્મી કાવ્ય છે. પ્રકૃતિ દર્શનની ઉર્મી કાવ્યની કવિ તરીકેની સમર્થ પ્રતિભા પ્રગટ કરે છે. તો ઉપહાર, રાજહંસને સંબોધન, મહેમાનોને સંબોધન,
કલાપીને સંબોધન વગેરે જેવા કાવ્યમાં કાંતનો મૈત્રીભાવ પ્રગટ થયો છે. રુજુ એટલે કોમળ સ્નેહાળ હૃદયના કવિ કાંતના આત્મલક્ષી ઉર્મી કાવ્ય પૂર્વાલાપની મોઘી મૂડી છે. આ કાવ્ય સંગ્રહનું બીજું મહત્વનું પ્રદાન એ એમાં રહેલા ખંડ કાવ્યો છે. ગુજરાતી કાવ્ય સાહિત્યને કાંતનું આ ચિરયશ અપાવે તેવું અર્પણ છે ખંડકાવ્ય એ કાવ્ય સ્વરૂપ. તેમણે 8 જેટલા ખંડકાવ્યો આપ્યા છે, તેમાં વસંત વિજય, અતિજ્ઞાન, ચક્રવાત મિથુન અને અપૂર્ણ રહેલું દેવ્યાની જાણીતા છે. કાંતના ખંડકાવ્યોમાં એક અપૂર્વ કાવ્યરૂપ સિદ્ધ થયું છે. એનું કલાવિધાન એક ઉત્કૃષ્ટ પ્રકારનું છે. કાંતના કાવ્યોમાં કોઈ સૂક્ષ્મ જીવન રહસ્ય નિરૂપણ પામતું હોય છે. ગુજરાતી કવિતામાં ખંડકાવ્યનો પ્રારંભ કાંતે કર્યો અને ઉત્તમ ગુજરાતી ખંડકાવ્યના નમૂના પણ તેમની પાસેથી જ આપણને મળ્યા. એ કલા સ્વરૂપમાં કથા વસ્તુનો નાટ્યાત્મક અને કુતૂહલ પ્રેરક પ્રારંભ એ કાવ્યના ભાવકને પ્રભાવિત કરી દે છે, જેના ભાવની પરાકાષ્ઠા એ કાવ્યના અંતે સચોટ અસર જન્માવે છે. ખંડકાવ્યના કેન્દ્રમાં રહેલા પાત્રનું આંતરમંથન અને સંઘર્ષ કવિના હાથે કુશળતાપૂર્વક માવજત પામે છે. પ્રસંગોચિત પરિસ્થિતિ કે પ્રકૃતિના સુરેખ વર્ણન ઉપરાંત સંવાદની જીવંતતાને પ્રગટ કરતા શબ્દોની કવિના હાથે થયેલી યોગ્ય પસંદગી, ભાવને અનુરૂપ છંદોનું વૈવિધ્ય અને સહજ રીતે કાવ્યના અંગરૂપ બની રહેલા અલંકારો, આ બધાના દ્વારા કાંતના ખંડકાવ્યો અનુપમ કલારચના બનવાની શક્યતા ઊભી કરે છે. અને એક કાવ્યખંડને કલાઘાટ આપવામાં કાંત કવિ તરીકે સફળ પણ નીવડે છે. કાંતના લગભગ બધા જ ખંડકાવ્યો માનવ જીવન અને પ્રણય જીવનની વિષમતાને આલેખે છે. પાત્રગત મનોમંથન કવિની જીવન દૃષ્ટિનું સૂચક બની રહે છે. જીવનમાં એમને કોઈ વિષમતા નજરે પડે ને એમાં માનવજાતિ પ્રત્યે ક્રૂર બનેલા વિધિને કોઈ અન્યાય તેમને દેખાય છે. માનવી અને નિયતિ વચ્ચેનો આ તીવ્ર કટોકટી ભર્યો સંઘર્ષ એમના તમામ ખંડકાવ્યોમાં એક યા બીજી રીતે નિરૂપાયેલા જોવા મળે છે. ડૉક્ટર જયંત પાઠક કવિ કાંતની પ્રતિભાનું મૂલ્યાંકન કરતા યોગ્ય જ રીતે કહે છે કે જે કાળે જે સમયે આત્મલક્ષી ઉર્મી કાવ્યોને જ ઉત્તમ ગણાવવાના પ્રયાસો અભિનિવેશપૂર્વક કરવામાં આવતા હતા ને નરસિંહરાવ, રમણભાઈ વગેરે સ્વાનુભવ રસિક કવિતાના પક્ષકારોનું સાહિત્યના ક્ષેત્રે વર્ચસ્વ હતું, તે સમયે કાંત પરલક્ષી અને ચિંતન ગર્ભ કાવ્ય પ્રકાર ખેડે છે. એ હકીકત એમની પ્રતિભાની મૌલિકતાની દ્યોતક છે. આમ જયંત પાઠક કહે છે. અતિજ્ઞાન, વસંત વિજય, ચક્રવાત મિથુન, દેવ્યાની તથા સાગર અને શશી એમના ચિરંજીવ રહેવા સર્જાયેલા કાવ્યો છે. વસંત વિજય અને ચક્રવાક મિથુનની તો કેટલી પંક્તિઓ ખરેખર સર્વાંગ સુંદર છે અને એટલે ગુજરાતી કવિતા કલાના એ મનોહર આભૂષણ રૂપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ બધા જ કાવ્ય અભ્યાસક્રમમાં છે ખંડકાવ્યોમાં દેવ્યાની, ચક્રવાક મિથુન, વસંત વિજય, અતિજ્ઞાન આ કાવ્યનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. હવે પછી એ બધા કાવ્યોનો આપણે અભ્યાસ કરીશું. 25 કાવ્યો જે સિલેબસમાં છે એને એક પછી એ કાવ્યનું હું પઠન કરીશ. તમે પઠનને સાંભળજો ને પછી આપણે એનું રસદર્શન કરીશું ને રસદર્શન કર્યા પછી આપણે કેટલીક ટૂંક નોંધોને જોવાનો પ્રયત્ન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જે આ કવિ કાંતનો પરિચય અગાઉ પણ પ્રાપ્ત કર્યો હતો અને અત્યારે પણ આપણે કવિ કાંતનો પરિચય જોયો, મેં વાંચ્યું અને તમે બધા એને ધ્યાનથી 2-3 વાર સાંભળજો અને પરીક્ષા માટે તમે બધા જ તૈયાર થજો. તો અત્યારે આટલું જ આવજો વિદ્યાર્થી મિત્રો.